आम आदमी पार्टी धारासभ्य चेतर वसावा सामे फरियाद नोंधाई छे अने आ फरियादनी सामे દેડિયાપાડા બંધનું એલાન આપવામાં આવ્યું હતું। બંધના એલાન મુદ્દે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પણ મોટું નિવેદન આપ્યું। મનસુખ વસાવાએ જણાવ્યું કે ચેતર વસાવા સામે ફરિયાદ નોંધાતા તેના સમર્થકોએ બંધનું એલાન આપ્યું છે। વેપારીઓ આ બંધને સમર્થન આપવા નથી માંગતા। દિવાળીના તહેવારને પગલે વેપારીઓએ મનસુખ વસાવા પાસે દુકાનો ખોલવા અપીલ પણ કરી હતી। વેપારીઓનો આક્ષેપ છે કે ભાજપના જ કેટલાક કાર્યકરો વેપારીઓની દુકાનો ન ખોલવા ધમકાવે છે। આ મુદ્દે મનસુખ વસાવાએ જણાવ્યું કે ભાજપના કેટલાક આગેવાનોએ ચેતર વસાવાને મદદ કરે છે, તેમને તેઓ પ્રદેશ કક્ષાએ પણ ખુલ્લા પાડશે। ભાજપ સાંસદે ચેતર વસાવા પર પ્રહાર કરતા કહ્યું કે જો ચેતર વસાવા સાચા હોય તો પોલીસને સહકાર આપે, આવી રીતે બંધના એલાન આપી લોકોને રોજગાર ન બગાડે। ચેતર વસાવા ભાજપમાં આવવા પણ ઈચ્છે છે, પણ ભાજપના દેડિયાપાડાના સામાન્ય કાર્યકરો પણ તેમને સ્વીકારવા તૈયાર નથી। જંગલ ખાતાને ખેડાણની જમીનને લઈને ફોરેસ્ટ કર્મીઓ ઉપર ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવે એના ઘરે નિવાસસ્થાને બોલાવીને એમને સખત માર માર્યો અને એ લોકોએ ફરિયાદ આપી ફોરેસ્ટ કર્મચારીઓએ અને પોલીસે ફરિયાદ નોંધી। એમાં કોઈ બીજું કોઈ ષડયંત્ર કે કોઈ ઉપજાલી કાઢેલી કોઈ ઘટના નથી, પરંતુ આનાથી પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે આપ પાર્ટીના કાર્યકર્તાઓ અને ચૈતરભાઈના જે નજીકના ટેકેદારોએ બજાર બંધનું એલાન આપ્યું અને એટલા માટે માનનીય ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજનો અવાજ બનતા હતા, અવાજ વારે વારે અવાજ ઉઠાવતા હતા, ત્યારે ભાજપે એને ખોટા કેસમાં ફસાવી દેવાનો એક ષડયંત્ર રચ્યું છે અને આ ચેતરભાઈ વસાવા ઉપર આ ખોટો કેસ નથી થયો, અથવા ચેતર વસાવા ઉપર ભાજપનો હુમલો નથી, સમગ્ર આદિવાસી સમાજ ઉપર હુમલો છે। બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ચેતર વસાવા સામે નોંધાયેલી ફરિયાદ મુદ્દે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખ્યો। ઉમેશ મકવાણાએ આપના ધારાસભ્ય ચેતર વસાવા વિરુદ્ધ કેસને ખોટા ગણાવી મુખ્યમંત્રીને આ કેસમાં દરમિયાનગીરી કરવા માંગ કરી છે। આખી આખી જે ઘટના જે છે તેની ખરેખર સીઆઈડી ક્રાઇમ દ્વારા એની ઉલટ તપાસ થવી જોઈએ ફરિયાદીની, અને સાથોસાથ જ્યાં સુધી આ ઉલટ તપાસ પૂરેપૂરી ન થાય સીઆઈડી દ્વારા ત્યાં સુધી ચેતરભાઈની ધરપકડ રોકવામાં આવે, સાથોસાથ એમના ધર્મપત્ની અને એમના પિયરની જે ધરપકડ કરવામાં આવી છે તેને પણ તાત્કાલિક અસરથી તેમને મુક્ત કરવામાં આવે તેવી મેં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે લેખિત માંગણી કરી છે। હાલ દેડિયાપાડા ખાતે બંદોબસ્ત અમારો સંપૂર્ણપણે ચાલુ છે, વધારેમાં વધારે અધિકારીઓ હાલ અહીંયા ઉપસ્થિત છે। દેડિયાપાડા શહેરમાં અને આજુબાજુના વિસ્તારમાં શાંતિ છે। જે દુકાનો માટે બંધ આપવામાં આવેલું છે એ અનુસંધાને તમામ દેડિયાપાડાના નાગરિકો અને વ્યાપારી મિત્રોને આપના માધ્યમથી અમારી અપીલ છે કે આપને કોઈ જબરજસ્તીથી બંધ કરાવવા માટે જો કોઈ આપણને ફોર્સ કરે કે આપને કોઈપણ પ્રકારની ધાક ધમકી આપે તો વિના સંકોચે આપ અમારો સંપર્ક કરી અને અમારી પાસેથી મદદ મેળવી શકો છો। શહેરમાં સંપૂર્ણ શાંતિ છે અને કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે કંટ્રોલમાં છે। ચૈતર વસાવાને જે ટાર્ગેટ કરીને જે ગુનો ઉપજાવી કાઢેલો ગુનો છે, આ જે જમીન આ પોલીસ વન વે તપાસ કરી રહેલી છે। તો અમરીશ ડેડને લઈ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ખૂબ જ સૂચક નિવેદન કર્યું છે। સી આર પાટીલે અમરીશ ડેડ મુદ્દે વેરાવળમાં નિવેદન કર્યું હતું। તેમણે કહ્યું કે મેં બસમાં રૂમાલ રાખી જગ્યા રાખી હતી અમરીશ ડેડ માટે, પરંતુ ડેડ બસ ચૂકી ગયા છે। અમરીશ ડેડને લઈ ભાજપમાં આવવાની હવે કવાયત શરૂ થઈ ચૂકી છે। જેના માટે મેં બસમાં રૂમાલ મૂકી રાખેલો હતો પણ બસ ચૂકી ગયા છે અમરીશભાઈ ડેર, શ્રી રઘુભાઈ હુંબાલ મારો મિત્ર છે, હું એને લાવવાનો જ છું હાથ પકડીને, જો જો અમરીશ કેટલા લોકો તારી પાસે છે। કલોલ નગરપાલિકામાં 9 જેટલા કોર્પોરેટર્સે રાજીનામા આપ્યા હતા, જો કે હવે આ તમામ કોર્પોરેટરે રાજીનામા પરત ખેંચી લીધા છે। જી હા, ધારાસભ્યએ સમગ્ર મામલે દરમિયાનગીરી કરી હતી અને હવે આ મામલો થાળે પાડ્યો છે। વિકાસના કામોમાં અસંતોષ જવાબદાર હતો તેવું કોર્પોરેટરે કહ્યું છે। ધારાસભ્યએ કામ પૂરા કરવાની ખાતરી આપતા તમામ કોર્પોરેટરે રાજીનામા પરત ખેંચ્યા છે। કામો નહીં થતા હોવાથી, વિલંબ થતો હોવાથી અમે રાજીનામા મૂકેલા હતા, પરંતુ ધારાસભ્યશ્રીએ અમને 100% અમારા કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપી અને 99 વોર્ડના કામો, 99 કાઉન્સિલરના કામો પરિપૂર્ણ કરશે એવી ખાતરી આપતા અમુક આજરોજ અમારા રાજીનામા પરત લઈએ છીએ।
મારી સમક્ષ જે પોતપોતાના વોર્ડની અંદર જે વિકાસના કામોને લઈ એમને જે રાજીનામા આપ્યા હતા એ વિકાસના કામોને લઈ મેં એમને એમના કામો પરિપૂર્ણ કરવાની ખાતરી આપી. એમને તમામે તમામે નવે નવ કન્સેલરોએ રાજી ખુશીથી પોતાના વિકાસના કામો પરિપૂર્ણ કરવા માટે મેં બાંયધરી આપી એટલે સૌએ રાજી ખુશીથી રાજીનામા પરત ખેંચ્યા છે. શિક્ષકોની ઘટ અને આંદોલનની માંગ પર શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું છે. શિક્ષણ અને શિક્ષકો માટે મોટું મહેકમ છે અને આવનારા સમયમાં સરકાર આ મુદ્દે ધ્યાન આપશે તેવું શિક્ષણ મંત્રીએ કહ્યું. શિક્ષક બહોળો સૌથી મોટું મહેકમ શિક્ષણમાં છે અને શિક્ષક જગતની અંદર શિક્ષક એક શિક્ષકો અમારો પરિવાર છે. કંઈક નાની મોટી ક્ષતિ હશે, કંઈક પ્રોબ્લેમ હશે અને આટલું મોટું હોય તો એક ફેમિલી હોય તો પણ એમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના પોઝિટિવ અભિગમો ઘણા નિર્ણયો એવા લેવાના. માનો શિક્ષકોની બદલી ઘટ આ જે છે આવનારા સમયમાં એક પારિવારિક ભાવના તરીકે કંઈક ને કંઈક સરકાર એના વિશે નિર્ણયો લીધા છે અને લેશું. અમદાવાદમાં ગેંગરેપ વિથ લૂંટના કેસ મુદ્દે ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીઓએ રમકડાની બંદૂકના આધારે લૂંટ ચલાવી યુવતી સાથે ગેંગરેપ આચર્યો હતો. આરોપીએ 10-20 લાખ રૂપિયા મળવાની લાલચે લૂંટ ચલાવી હતી પણ આરોપીઓને 1.37 લાખ રૂપિયા હાથે લાગ્યા. ત્યારબાદ આરોપીઓએ યુવતી પર દુષ્કર્મ આચર્યું. આ ઉપરાંત લૂંટનું કારસ્થાન રચનાર બિલ્ડિંગનો સિક્યોરિટી ગાર્ડ જે સિક્યોરિટી કંપની સાથે જોડાયેલો હતો તે આકાશ સિક્યોરિટી કંપનીનું લાયસન્સ ફેબ્રુઆરી મહિનાથી એક્સપાયર થયેલું હોવાનો પણ ખુલાસો થયો. સિક્યોરિટી કંપનીનું લાયસન્સ રદ કરી તેના માલિક સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસે મુખ્ય આરોપી મનજીત જોહાલ સહિત સુખવિંદર જોહાલ, હરિઓમ ઠાકુર, રાહુલસિંહ અને અમૃતપાલસિંહ ઉર્ફે ગોલ્ડીની ધરપકડ કરી તપાસ આગળ હાથ ધરી છે. કોર્ડિનેશન અને બનાસકાંઠા પોલીસનું સારી કામગીરીના લીધે આ પાંચે પાંચ આરોપી આપણે પકડી લીધા છે. આપણે આઈપીસી 170-171 આ બંને બહુ કડક નોન વેલેબલ સેક્શન્સ છે એનામાં આપણે ગુનો નોંધ્યો છે હાલ અને તરત જ એમનું જે આ સિક્યોરિટી એજન્સીનું લાયસન્સ છે એ કેન્સલેશન કરવાની પણ પ્રોસિજર આપણે આ બંને ગુનાઓને ધ્યાનમાં રાખીને આગળ વધારી. સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે. રાજ્ય સરકારે 13 નવેમ્બરે રજા જાહેર કરી છે. કર્મચારીઓને સળંગ રજા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી સરકારી કર્મચારીઓની રજા રહેશે સરકારનો આ મહત્વનો નિર્ણય. જોકે 9 ડિસેમ્બરે બીજા શનિવારે સરકારી કચેરીઓ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 13 નવેમ્બરે રજા માટે કર્મચારી સંગઠને રજૂઆત કરી હતી. વચ્ચે જે પડતર દિવસ આવતો હતો તે દિવસે આવવું ન પડે તે માટે સરકારી કર્મચારીઓ રજૂઆત કરી હતી. તેવામાં સરકારે તેમની માંગ સ્વીકારી છે. અગાઉ જે એક બીજો શનિવાર આવે છે તે દિવસે સરકારી કચેરીઓ ચાલુ રહેશે. કાળ સાબિત થઈ રહેલા દગાબાજ દિલે સૌ કોઈની ચિંતા વધારી છે. ત્યારે આ દરમિયાન રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત થયું. કચ્છ જિલ્લાના ભુજમાં રિક્ષા ચલાવતા 52 વર્ષના લતીઉસમા નામના વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું હતું. હાર્ટ એટેકના કારણે લતીફભાઈનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છે. આમ દિવસે ને દિવસે હાર્ટ એટેકના કારણે થતા મોત એક ચિંતાનો વિષય બન્યા છે. વટવા જેઆઈડીસી કંપનીમાં એક ચોંકાવનારી ઘટના બની. બે કર્મીઓ વચ્ચે મજાકમાં એક કર્મીનું મોત થઈ ગયું. એરો એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરતા એક કર્મીએ બીજા કર્મીના ગુપ્ત ભાગે એર કમ્પ્રેશરની પાઇપ ભરાવી પરંતુ આ કર્મીનું શરીર ફૂલી જતા સાથે તે તરફડ્યા મારવા લાગતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો જ્યાં આ કર્મી યુવકનું મોત થયું છે. સાથે મજાક કરનાર કર્મી સામે સાપરાધ માનવવધનો ગુનો દાખલ થયો છે. આખા રાજ્યમાં ચકચાર જગાવનાર છોટાઉદેપુરની નકલી સરકારી કચેરી મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. બીજા દિવસે પણ પોલીસે નકલી કચેરી દ્વારા દર્શાવેલ કામની તપાસ માટે સ્થળ પર પહોંચી હતી. પોલીસ આરોપીઓ સંદીપ રાજપૂત અને અબુ બકર સૈયદને સાથે રાખી જુદી જુદી ટીમ દ્વારા તપાસ કરી રહી છે અને કાગળ પર દર્શાવેલા કામના સ્થળે પહોંચી. આરોપીઓએ નકલી કચેરી દ્વારા સિંચાઈ અને પીવાના પાણીના 93 કામ બતાવી સરકારને 4.15 કરોડનો ચૂનો ચોંપડ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં નકલી કચેરી અસલી કૌભાંડ મામલે પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે આજે પોલીસ આરોપી અબુ બકર સૈયદને લઈ વિવિધ ગામોની અંદર ફરી રહી છે. પહેલાં ઘેલવાટ, ત્યારબાદ પુણ્યવાટ અને હાલ ધુમલી ખાતે પોલીસ આરોપીને લઈ અને કામની તપાસણી માટે આવી રહી છે. હાલ અહીંયા આગળ જે મિની ટાંકીનું કામ જે દર્શાવવામાં આવ્યું છે તેની
खराई करवा माटे पोलीस आरोपी ने लईने आ नानी दुमाली गामे आवी छे। महत्वनी वात ए छे के अत्यार सुधी जेटली पण तपास करवामां आवी छे ते कामो बोगस होवानो हाल जाणवा मळी रह्यो छे। अमित पटेल, संदेश न्यूज, छोटाउदेपुर। નસવાડીના પુરવઠા ખાતાની ઘોર બેદરકારી સામે આવી, ગરીબો માટે રાખેલું અનાજ ડુક્કરો ખાતા હોય તેવો એક વિડીયો સામે આવ્યો। એક બાજુ દિવાળીના તહેવાર પર હજુ પણ ગરીબોના ઘરે સરકારી અનાજ નથી પહોંચ્યું, ત્યારે બીજી બાજુ પુરવઠા ગોડાઉનમાં રાખેલું અનાજ ડુક્કરો ખાઈને બગાડી રહ્યા છે। નસવાડી તાલુકાના સરકારી ગોડાઉનમાંથી 42 દુકાનો પર આ સરકારી અનાજ જથ્થો પહોંચે છે અને ત્યારબાદ તેનું વિતરણ થાય છે। ડુક્કરો દ્વારા અનાજનો બગાડ થતાં લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો, જેને પગલે ગોડાઉન મેનેજરે પોતે પણ ડુક્કરોના ત્રાસથી કંટાળ્યા હોવાનું જણાવ્યું હતું। મેનેજરે કહ્યું કે તેઓ ખુદ ડુક્કરોને હાંકતા ફરે છે, ત્રાસને પગલે ગાડીમાં અનાજ ભરવા પાટિયા પાસે અનાજની બે બોરી પણ મૂકવી પડે છે। આ વિડિયો છે, એવું છે કે અહીંયા ભૂંડનું પ્રમાણ વધારે છે અને ગાડીઓ જ્યારે ભરાતી હોય ત્યારે બે કટ્ટા મૂકી અને એની ઉપર પાટી મૂકીને મજૂરો ભરતા હોય છે અને અમે છતાં જ ભૂંડોને અહીંથી ભગાવવાનો ટ્રાય કરીએ છીએ, તેમ છતાં ગોડાઉન પર વારંવાર ભૂંડોનો પ્રવાહ વધારે છે, એટલા માટે કોઈએ આ પ્રમાણનું કામ કર્યું છે, બીજું કંઈ કારણ છે નહીં। સુરતમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી, કહ્યું નબળી ગુણવત્તાનું કામ થયાનું સામે આવ્યું છે, આખું બાંધકામ તોડી પાડવામાં આવશે। કોન્ટ્રાક્ટરે હલકી કક્ષાનું કામ કર્યું હતું, ફરી બાંધકામ બાંધી આપવા કોન્ટ્રાક્ટરને આદેશે, તમામ સરકારી શાળાઓના બાંધકામની પણ તપાસ થશે। શિક્ષક બહોળો સૌથી મોટું મહેકમ શિક્ષણમાં છે અને શિક્ષક જગતની અંદર શિક્ષક એક શિક્ષકો અમારો પરિવાર છે, કંઈક નાની મોટી ક્ષતિ હશે, કંઈક પ્રોબ્લેમ હશે અને એક બાજુ તહેવારો આવી રહ્યા છે અને બીજી બાજુ અમદાવાદમાં એમસીની આરોગ્ય વિભાગની ટીમ પણ એક્શન મોડમાં છે। શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા ન થાય તેને લઈ એએમસી દ્વારા તપાસ હાથ ધરાઈ, નહેરુનગર ખાતે આવેલ બિકાનેર વાલણ ત્યાં તપાસ થઈ, માવો, સૂકો મેવો અને ડ્રાયફ્રૂટના સેમ્પલ લેવામાં આવ્યા। આ સાથે હાલમાં અમદાવાદના તમામ ઝોનમાં અલગ અલગ ટીમ બનાવી તપાસ થઈ રહી છે।